સોથી વધારે ફિલ્મી કલાકારો સાથે ગરબાનું સેલિબ્રેશન. અમદાવાદ ખાતે ગરબા સેલિબ્રેશન વિથ સેલિબ્રિટીસમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી 100થી વધુ પ્રતિભાઓ એક સાથે ગરબે ઘૂમી નવલી નવરાત્રિની યાદગાર ઉજવણી કરી હતી. ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 100થી વધુ ચહેરાઓએ એક સાથે નવરાત્રિની અનોખી અને યાદગાર ઉજવણી કરતા હોય તેવા ભવ્ય દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા હતા. જાણીતા પ્રોડ્યુસર જેનકો ફિલ્મ્સના વૈશાલ શાહ અને FATC એન્ટરટેનમેન્ટના અવની સોની અને કુણાલ સોની દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 100થી વધુ જાણીતા ચહેરાઓને એક સાથે ગરબે ઘૂમતા જોવાના ભવ્ય અવસરને ગરબા સેલિબ્રેશન વિથ સેલિબ્રિટીસના આયોજન સાથે સાકાર કરવામાં આવ્યું હતું. ગરબા સેલિબ્રેશન વિથ સેલિબ્રિટીસમાં જાણીતા અભિનેતાઓ, અભિનેત્રીઓ, નિર્માતાઓ, દિગ્દર્શકો, ગાયકો અને સંગીતકારો સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક ચહેરાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જેનકો ફિલ્મ્સના વૈશાલ શાહે જણાવ્યું, વિશાળ સંખ્યામાં ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓને એક સાથે ગરબા રમતા જોઈ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ પ્રકારના આયોજન થકી ઇન્ડસ્ટ્રીના લોકો એકબીજાને મળતા રહે તે ખૂબ જરૂરી છે. આજની નવરાત્રિની ઉજવણી સમાજને સૂચક સંદેશ આપી રહી છે કે આ તમામ ચહેરાઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક ઓળખ આપવા માટે એક પરિવારની જેમ એક સાથે મળીને કામ કરી રહ્યા છે. સમાજમાં આ સંદેશ પાઠવવા માટે 8મા નોરતાથી વિશેષ કોઈ અન્ય દિવસ ન હોઈ શકે. છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી પર્વની ઉજવણી માટે ઇન્ડસ્ટ્રીઝના જાણીતા નામ એક સાથે એકત્ર થતા હોય છે, પરંતુ પ્રથમ વખત નવરાત્રિમાં આયોજન કરવામાં આવ્યું છે અને તેમાંય ખાસ ગરબા સેલિબ્રેશન વિથ સેલિબ્રિટીસ વિશેની વાત કરતા FATC એન્ટરટેનમેન્ટના અવની સુનીએ જણાવ્યું, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી પ્રતિભાઓ એક સાથે ગરબે ઘૂમી ગુજરાતીઓની ઓળખ અને સંસ્કૃતિ સમાન નવરાત્રિની ઉજવણીને અનોખી અને યાદગાર બનાવી શકે તે માટે અમદાવાદમાં આવેલા આરવ ફાર્મ ખાતે શેરી ગરબા ગરબા સેલિબ્રેશન વિથ સેલિબ્રિટીસનું આયોજન કરવામાં આવ્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ જાણીતા લોકોની તેમની પોતાની ઉજવણી છે. અહીં ગરબે ઘૂમી આ તમામ પ્રતિભાઓ વ્યસ્તતા વચ્ચે પોતાની પળોને માણી હતી. આનો ઉદ્દેશ કલાકારો સ્વયંના આનંદને માણી શકે અને એકબીજા સાથે જોડાયેલા રહે તે ઉદ્દેશથી આ આયોજન પાછળ તેનો ઉદ્દેશ રહેલો છે. આ ગરબાના આયોજન દરમિયાન ઉપસ્થિત કલાકારો અને નિર્માતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ પણ આપ જે પ્રમાણે
શોભા
Oh,